चलो जय माता जी विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान चैप्टर बीजो अपन परमाणु वाली अणु। चलो एम आपणे छेल्ले लेक्चर जोई लिया। हवे एना पछीनो जो टॉपिक हतो ए टॉपिक संयोजनना अणु, जे आपणे पहेलानो एक लेक्चर तो एमां मैं तमने समझाव्यो के संयोजन छे ए जुदा जुदा अणु द्वारा बनतुं। दाखला तरीके कोई पण तत्व छे ए तत्वना अणुओ छे, सॉरी तत्व छे एना परमाणुओ छे। आ परमाणुओ कोई निश्चित संख्यामां एकबीजा साथे जोड़ाता होय। दाखला तरीके बे तत्व होय के त्रण तत्व होय, बे तत्व करता वधारे तत्व होशे। आ बे करता वधारे जे तत्व छे एना परमाणुओ कोई निश्चित संख्यामां एकबीजा साथे जोड़ाई जाय અને શું બનશે, સંયોજનનો એક અણુ બનાવશે। આવી રીતે અણુ અણુ મળીને આખું સંયોજન બનતું હોય, સમજાય? એટલે સંયોજન છે એ કોઈ જુદા જુદા તત્વના પરમાણુઓ દ્વારા બનતું હોય, સમજાણું? સંયોજન છે કોઈ એક જ તત્વના પરમાણુથી નથી બનતું, એ યાદ રાખજો। બે હોય અથવા તો બે કરતા વધારે તત્વ હોય, દાખલા તરીકે મેં અહીંયા લખેલું પાણી છે, તો મેં પાણીની વાત કરી, તો પાણીની તમે સંજ્ઞા આપતા હશો તો બધાને ખબર હશે કે પાણી તમે H2O એવી રીતે લખો છો। ચલો અહીંયા તમે H2O લખો છો, તો એનો મતલબ શું થયો કે અહીંયા હાઇડ્રોજન પણ છે અને અહીંયા ઓક્સિજન પણ છે, એટલે પાણી છે એમાં બે તત્વના પરમાણુ છે। એક હાઇડ્રોજન તત્વનો પરમાણુ છે, હાઇડ્રોજન તત્વના કેટલા પરમાણુઓ છે એ જો હોય તો અહીંયા ખબર પડી જાય। હાઇડ્રોજન સાથે કેટલા ગુણાકારમાં, બે ગુણાકારમાં, તો એનો મતલબ એમ થયો કે પાણીના એક અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ હોય છે। અને ઓક્સિજનના કેટલા પરમાણુ હોય, તો એ ઓક્સિજન સાથે કે ગુણાકારમાં છે નહીં, તો એક જ રહે છે। એટલે બે હાઇડ્રોજનના પરમાણુ છે અને એક ઓક્સિજનનો પરમાણુ છે। આવો પણ પ્રશ્ન પૂછાય કે પાણીના એક અણુમાં કેટલા હાઇડ્રોજન અને કેટલા ઓક્સિજન પરમાણુઓ હોય છે, તો બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ હાજર હોય છે। તો મેં તમને સંયોજનની વ્યાખ્યા આપી, એમાં એવું સમજાવ્યું કે સંયોજન બે અથવા તો બે કરતા વધારે જુદા જુદા તત્વો દ્વારા બનતું હોય। એટલે અહીંયા બે જુદા જુદા તત્વો છે, એક હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન, તો એમના પરમાણુઓ દ્વારા બને છે। અને એવું પણ સમજાયું કે પરમાણુઓની સંખ્યા નિશ્ચિત હોય, તો અહીંયા પરમાણુઓની સંખ્યા નિશ્ચિત જ છે કે બે હાઇડ્રોજનના પરમાણુ છે તો બે હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન હશે। ક્યારે એવું નહીં બને કે હાઇડ્રોજનની સંખ્યા વધી જાય અને ઓક્સિજનની એકલી રહે છે, એવું બનશે નહીં। હંમેશા પાણીનો એક અણુ લો, કોઈ પણ જગ્યાનું તમે પાણી લો, અહીંનું લો, બહારનું લો, કોઈ પણ જગ્યાનું પાણી લો, તો એ સંખ્યા નિશ્ચિત જ હશે, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જ હશે। અહીંયા ત્રણ થઈ જાય, અહીંયા ચાર થઈ જાય, એવું કોઈ બની શકે નહીં, બરાબર છે? એટલે નિશ્ચિત સંખ્યામાં તત્વના પરમાણુ જોડાઈને અણુ બનતો હોય, એનો સંયોજન હોય। તો આપણે પાણીની વાત થઈ, તો અહીંયા આપણે એક કોષ્ટક બનાવ્યું, તમને સમજાવું કે મેં દળ થી ગુણોત્તર મેં પેલા સમજાવ્યું। ચલો પાણી માટે સંયોજનના તત્વો કોણ કોણ હોય, એટલે પાણી એક સંયોજન છે, તમને આવો પણ પ્રશ્ન પૂછે શું પાણી, તો હા પાણી એક સંયોજન છે। કેમ કે એમાં બે જુદા જુદા તત્વો હોય, કયા જુદા જુદા તત્વો, તો અહીંયા લખું છું હાઇડ્રોજન અને ઓક્સિજન, ચલો આ બે જુદા જુદા પરમાણુઓ થઈ ગયા, સમજાણું? તો હવે એનો દળથી ગુણોત્તર તમારો શોધવો છે। ઘણીવાર તમને પૂછે કે પાણીનો દળથી ગુણોત્તર, પાણીમાં જે તત્વો છે હાઇડ્રોજન અને ઓક્સિજન, એમનો પાણીમાં દળથી ગુણોત્તર શોધો, તો આપણને પાણીમાં દળથી ગુણોત્તર શું હોય, તો એની માટે તમને એનું દળ આવવું જોઈએ। ન આવડતું હોય અત્યારે પાછળના ટોપિકમાં એ સમજાવીશ,
શીખવાનું પણ આવે છે, અત્યારે માત્ર યાદ રાખી લેજો, પણ ખબર ના હોય તો હું તમને એ સમજાવી દઉં. તમે બધાએ 1 થી 20 સુધીના પરમાણુ માટે તત્વના જે તત્વ છે 1 થી 20 નંબરના તત્વ એનું તમે યાદ રાખેલું છે, પરમાણુ પ્રમાણ અને એનો પરમાણુ દળ એટલે પરમાણુ દળ યાદ રાખેલું છે. તો આ એની જ વાત છે. હાઇડ્રોજન, હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંકની વાત કરો તો પરમાણુ ક્રમાંક 1. મોટા ભાગના તત્વમાં પરમાણુ ક્રમાંક હોય અને તમને પરમાણુ દળ પૂછે તો પરમાણુ ક્રમાંક છે એને ગુણ્યા 2 કરી દો, એટલે કે એને ડબલ કરી દો તો પરમાણુ ક્રમાંક થઈ જાય પરમાણુ દળ. અમુક તત્વો એવા છે કે જેનું નથી બદલાતું અથવા તો અનિયમિત રીતે બદલાય છે. અહીંયા હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 સમજાણું. હવે હું પરમાણુ અહીંયા નાઇટ્રોજનની વાત
ચાર્જ થાય તો એનો પરમાણુ દળ કેટલો થાય 14 થાય નાઇટ્રોજન માટે હવે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન કેટલા છે 3 છે એક હાઇડ્રોજન હોય ત્યારે એનો પરમાણુ દળ કેટલો થાય છે સમજણ એક હાઇડ્રોજન માટે એક પરમાણુ દળ થાય 1 અહીંયા 3 હાઇડ્રોજન છે તો 1 ગુણ્યા 3 એટલે થશે 3 હવે અહીંયા સામાન્ય નિકળ હોય તો જે ઉપર કાઢ્યો એ અહીંયા કાઢી લેવાનો પણ અહીંયા સામાન્ય નિકળ છે નહીં અહીંયા 14 અને 3 છે તો આમાંથી કોઈ સામાન્ય છે નહીં તો એમ એનો મતલબ એમ થયો કે એમોનિયામાં નાઇટ્રોજન 14 ગ્રામ હોય તો હાઇડ્રોજન છે એટલે 3 ગ્રામ હોય છે સમજણ હવે તમને ક્યાંક એવું પૂછે કે એમોનિયામાં નાઇટ્રોજન 28 ગ્રામ છે એટલે કે 14 નું ડબલ છે નાઇટ્રોજન તો હાઇડ્રોજન કેટલું હોય એ પણ ડબલ થાય એટલે કે કેટલું થાય 6 ગ્રામ આવા પ્રશ્નો આવશે ચલો હવે એના પછીની વાત કરીએ આપણે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ માટે તમે સંજ્ઞા લખતા હોય તો સંજ્ઞા કઈ આવશે CO2 તો તમે આના ઉપરથી સંયોજનના તત્વો લખી શકો તો કયા તત્વો છે સંયોજનના તો એમાં કાર્બન આવશે અને ઓક્સિજન આવશે તો આપણે લખી લઈએ કાર્બન અને ઓક્સિજન આ એના તત્વો છે કાર્બન અને ઓક્સિજન તો આ તો સમજ પડી ગઈ હવે તેનો દળથી ગુણોત્તર પૂછે તો કેવી રીતે શોધી શકાય પહેલા કાર્બનનો પરમાણુ ક્રમાંક શોધો એના ઉપરથી દળ શોધો તો અહીંયા કાર્બન 1 છે પરમાણુ ક્રમાંક કેટલો થશે હા બી લી બે ઓ કા એટલે અહીંયા કાર્બન આવશે એટલે 6 પરમાણુ ક્રમાંક છે તો એનો દળ થશે 12 ગ્રામ બરાબર છે હવે ઓક્સિજનની વાત કરીએ ઓક્સિજન હા હી લી બે ઓ કા ના ઓ એટલે 8 8 નો પરમાણુ ક્રમાંક છે તો એક ઓક્સિજન નું દળ થશે એની ડબલ એટલે 16 ઓક્સિજન માટે પરમાણુ દળ 16 ગ્રામ છે તો જવાબ 16 છે તો અહીંયા ઓક્સિજન તો 2 છે એક ઓક્સિજન એ 16 છે પણ અહીંયા 2 છે તો 16 ગુણ્યા 2 કરવા પડશે 16 ગુણે 32 હવે અહીંયા જો આ બંને માંથી સામાન્ય નીકળી શકે છે તો આપણે કાઢવા પડશે ચલો અહીંયા પહેલા સામાન્ય કાઢીએ 4 સામાન્ય નીકળી શકશે 8 સામાન્ય નીકળી શકશે શું સામાન્ય નીકળશે આપણે જોઈએ પહેલા ચલો 4 સામાન્ય કાઢી લઈએ પહેલા 4 તેની 12 અહીંયાથી 4 સામાન્ય નીકળે તો અહીંયા રહેશે 3 આમાંથી પણ 4 સામાન્ય નીકળે તો 4 × 2 = 32 હવે આને ભૂસી નાખો 3/8 પ્રમાણ થઈ હવે આમાંથી કઈ સામાન્ય નીકળી શકતું નથી તમે પહેલા બે સામાન્ય કાઢ્યા હોય અને પછી જો હોય કે હવે સામાન્ય નીકળે છે તો ફરી પાછા બે સામાન્ય કાઢે તો પણ ચાલે અને સીધા આવી રીતે તમે સામાન્ય કાઢી લો તો પણ ચાલે હવે આમાં જુઓ 3/8 પ્રમાણ થઈ મતલબ કે કાર્બન 3 ગ્રામ ત્યાર ડાયોક્સાઇડ એટલે કે ઓક્સિજન કેટલા ગ્રામ હોય 8 ગ્રામ હોય કોઈ પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે ત્યારે એવું પૂછે કે કાર્બન છે એ 6 ગ્રામ તો ઓક્સિજન કેટલો હોય તો આના ગુણ્યા 2 16 ગ્રામ એટલે પ્રમાણ આ નિશ્ચિત રહેશે આ ડબલ થશે તો આપણે ડબલ આ 3 ગણો તો આપણે 3 ગણો આ પ્રમાણ તમારે યાદ રાખવાનું કેમ કે આના ઉપરથી જ પ્રશ્ન પૂછાય તમને ને જે રીતે આ લખ્યું એ રીતે યાદ ન રહે તો તમારે તમારી રીતે આ ત્રણેયના ફરજિયાત યાદ રાખવા પડશે પાણી માટે 1/8 એમોનિયા માટે 14/3 અને કાર્બન ડાયોક્સાઇડ માટે 3/8 આ સીધું યાદ રાખવાનું કેવી રીતે આવી ન સમજાય તો પછી આવે છે ત્યારે સમજી લેશું પણ અત્યારે આ યાદ રાખજો ચલો આ લેક્ચર અહીંયા સુધી હવે મળશું આગલા લેક્ચરમાં અત્યારે જય માતાજી